One, two, three, come on! નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? તંદુરસ્તી સારી હશે અને પોતાના અને પોતાના પરિવારનું તમે ધ્યાન રાખતા હશો, કારણ કે તમે એક સાયન્સના વિદ્યાર્થીઓ છો. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે પ્રાઉસની પૂર્વધારણા સમજી ગયા છે. એ પ્રાઉસની પૂર્વધારણા સમજ્યા પછી એની મર્યાદા પણ સમજ્યા છે, એટલે કે નિયમ, એની પૂર્વધારણા ક્યાં ખોટી બને છે એ પણ સમજી ગયા છે. આજના લેક્ચરની અંદર આપણે સૌથી અગત્યના ટોપિક જોવાના છીએ, જે પ્રાઉસ્ટ પછીનો વૈજ્ઞાનિક જેણે સમજૂતી આપી છે એની વાત કરવાના છે. તો આજના વૈજ્ઞાનિક જે છે એને જે સમજૂતી આપી છે એ વૈજ્ઞાનિક છે ડોબ રેનર. તો આજનો જે વૈજ્ઞાનિક છે એને જે સમજૂતી આપી છે નામ છે ડોબ રેનર, અને એને જે સમજૂતી આપી છે એને આપણે કહીએ છીએ ડોબ રેનરની ત્રિપુટીનો નિયમ. ત્રિપુટીનો નિયમ, ત્રિપુટી એટલે ત્રણ તત્વોની વાત કરવાની છે. ત્રિપુટી, ત્રણ જણની વાત કરવાની છે, બરાબર? તો એણે એમ કીધું કે ડોબ રેનર ત્રિપુટીનો નિયમમાં શું કહેવા માંગીએ છીએ આપણે એ સમજીએ. તો ડોબ રેનર ત્રિપુટીની અંદર વાત કરીએ કે સમાન ગુણધર્મ ધરાવતા, સમાન ગુણધર્મ ધરાવતા સમૂહના ત્રણ તત્વોને ડોબ રેનર ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. સમજીએ કઈ રીતે? તો સમૂહની વાત કરીએ તો આવર્ત કોષ્ટકમાં ત્યારે આપણને ખબર છે, ત્યારે તો આવર્ત કોષ્ટક એની પાસે હતું નહીં, બરાબર? પણ આપણને અત્યારે ખબર છે કે આવર્ત કોષ્ટકની વાત કરીએ તો આવર્ત કોષ્ટકમાં આપણે જે ઉભો છે એને કહીએ છીએ સમૂહ, કહીએ છીએ સમૂહ. તો એની અંદર જે ક્રમિક આવતા હોય, જે ક્રમિક છે એ ક્રમિક ત્રણ તત્વોને, દાખલા તરીકે અહીંયા આગળ એ હોય, અહીંયા બી છે અને સી હોય, તો આ જે ક્રમિક તત્વો છે એ, બી અને સી, આ ત્રણ તત્વોને જે બને છે એને એણે કીધું ત્રણ તત્વોનો સમૂહ, એટલે એણે ત્રિપુટી તરીકે ઓળખાવ્યું છે. તો ત્રિપુટીમાં એણે શું કરવાનું કે ત્રિપુટીમાં કઈ રીતના આગળ? તો એણે એમ કીધું કે જે ત્રણ ક્રમિક તત્વો છે, એટલે કે જે ડોબ રેનરની ત્રિપુટી છે, જે ત્રણ તત્વોની છે એટલે કે ડોબ રેનરની ત્રિપુટી છે, ડોબરેનની જે ત્રિપુટી છે એટલે જે ત્રિપુટીની તત્વો જે છે ત્રણ તત્વો, એ ડોબરેની ત્રિપુટીનો સરેરાશથી, એટલે કે ડોબરેની ત્રિપુટીની અંદર પ્રથમ અને તૃતીય, એટલે કે ફર્સ્ટ અને થર્ડ ના સરેરાશથી મધ્યમાં રહેલા તત્વનો પરમાણુ ભાર શોધી શકાય છે. એટલે એણે એમ કીધું કે સમૂહમાં જે ત્રણ ક્રમિક તત્વો રહેલા છે અને ડોબ રેનર ત્રિપુટી તરીકે ઓળખીએ છીએ, ડોબ રેનર ત્રિપુટી ક્યારે બને? તો એણે એમ કીધું કે આ એ અને સી, આ બે જે તત્વો છે એ બે તત્વોનો સરેરાશ શોધીએ તો એ સરેરાશ જે મળશે એ અના પરમાણુ ભાર જેટલો મળશે, એટલે કે બીના પરમાણુ ભાર જેટલો હશે, જેને આપણે ડોબ રેનર ત્રિપુટીનો નિયમ તરીકે ઓળખીએ છીએ, બરાબર? તો એનું એક ઉદાહરણ જોઈએ, ઉદાહરણ લઈએ આપણે એક્ઝામ્પલ તરીકે, એટલે એક્ઝેક્ટ ખ્યાલ આવે આપણને. ચલો તો ઉદાહરણની વાત કરીએ તો ત્રણ તત્વો લઈ લઈએ આપણે, જેમ કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. અને લિથિયમનો પરમાણુ ભાર છે 7, પોટેશિયમનો પરમાણુ ભાર છે 39, તો સોડિયમનો પરમાણુ ભાર કેટલો થાય એ શોધવું છે. તો એણે કીધું કે પહેલા અને ત્રીજાનો સરેરાશ શોધવાનો, એટલે કે લિથિયમ
અને પોટેશિયમના પરમાણુ અનુસાર યાદ કરવાનું એટલે લિથિયમ અને પોટેશિયમને કેટલો તો 7+39/2 સરેરાશ એટલે 2 વડે ભાગવા પડે ને બરાબર છે તો થશે ઉપર 46 46/2 એટલે એક્ઝેક્ટ થશે 23 એટલે એણે એમ કીધું કે જે સોડિયમ છે એનો પરમાણુ ભાર કેટલો છે 23 છે તો એણે એમ વાત કરી કે પહેલાના અને ત્રીજાનો તમે સરેરાશ લેશો તો જે જવાબ મળે છે એ જવાબ એટલે કે મધ્યમાં રહેલા તત્વનો પરમાણુ ભાર હોઈ શકે છે બરાબર એક ઉદાહરણ આપણે આ લઈ શકીએ છીએ બીજું ઉદાહરણ લઈએ આપણે અહીંયા આગળ તો આપણને બુકમાં આપેલા છે બરાબર કે કેલ્શિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ અને છેલ્લે બેરિયમ આના પરમાણુ ભાર આના પરમાણુ ભાર દ્વારા આનો પરમાણુ ભાર શોધવાનો છે એણે કીધું આનો પરમાણુ ભાર 40 છે અને બેરિયમનો 137 છે 137 છે બરાબર તો મધ્યમાં રહેલાનો કેટલો થશે ટ્રાય કરશો તમે એટલે કહેશો 40+137/2 એટલે 40+137 કરશો એટલે તમને 177 મળશે એટલે 177/2 એટલે તમને જવાબ મળશે 88.5 મળશે 88.5 તો આ 88.5 કોનો હશે સ્ટ્રોન્શિયમનો હશે ત્યાર પછી આપણે આવી જે ત્રિપોટીઓ છે એનો ક્રમ તમને હું આપી દઉં છું જે તમારે યાદ રાખવું પડશે કેટલીક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે આ વેલ્યુ જે છે એપ્રોક્સિમેટલી હોય છે તમને આવર્ત કોષ્ટક જે ઓરિજિનલ એનસીઆરટી બુકમાં આપેલું છે એમાં 88 કે રકમ આપી હશે 88.5 ની આપેલી હોય પણ એને નિયર બાય તરીકે એને ગણીને આપણે ચાલી શકીએ છીએ બરાબર તો આવી ત્રિપોટીનો નિયમ કયો છે તો અન્ય ઉદાહરણો લખી દઈએ આપણે અહીંયા આગળ અન્ય ઉદાહરણ જે તમારે પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવું તો પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ એક આ છે ત્યાર પછી બીજું ઉદાહરણ તરીકે લઈએ તો ફોસ્ફરસ આર્સેનિક અને એન્ટીમની SB ત્યાર પછી આગળ લઈએ બીજું ઉદાહરણ બરાબર આવા બીજા ઘણા બધા છે HFCl હશે HFCl બરાબર આવા તમને ઘણા બધા આપેલા છે તમે જાતે સોલ્વ આઉટ કરી શકો છો બરાબર ત્યાર પછી ક્લોરિન બ્રોમિન આયોડિન પણ તમે ઉપયોગ કરી શકો ક્લોરિન બ્રોમિન આયોડિન બરાબર આ પણ એક ત્રિપુટીનો નિયમ છે બરાબર તો ત્રિપુટીનો નિયમ માત્ર એટલું જ કહે છે કે પહેલા અને ત્રીજાનો સરેરાશ લેવાથી મધ્યનો પરમાણુ ભાર મળે છે આ ડોબરેના નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું હતું પરંતુ આગળ જતા એનો નિયમ આગળ જતા આ નિયમ ત્રિપુટીનો નિયમ ખોટો સાબિત થયો છે એટલે કે એની મર્યાદા આવી છે બરાબર એટલે એનો નિયમ ક્યાં ખોટો સાબિત થયો છે તો એ સમજીએ ડોબરેના ત્રિપુટીનો નિયમ ક્યાં ખોટો સાબિત થયો છે તો આ નિયમની મર્યાદા તો આ ડોબરેન ત્રિપુટીનો નિયમ ક્યાં લાગુ નથી પડતો તો ડોબરેન ત્રિપુટીનો જે નિયમ છે એ ડી અને એફ વિભાગના તત્વો માટે અયોગ્ય છે એટલે કે તેની માટે ખોટો સાબિત થાય છે બરાબર એટલે ત્યારે તો ડી અને એફ વિભાગ તો હતો જ નહીં આવર્ત કોષ્ટક તો હતું જ નહીં માત્ર સમજો તેથી પરંતુ ઘણા વર્ષો આવર્ત કોષ્ટક રચાઈ ગયા પછી આ નિયમની ચકાસણી કરવામાં આવી તો આ નિયમ ખોટો છે એમ સાબિત કરવામાં આવેલું છે બરાબર દાખલા તરીકે ડી અને એફ વિભાગના તત્વો માટે ખોટું છે આ નિયમ લાગુ પડતો નથી તો એક ઉદાહરણ લઈએ કોપર સિલ્વર અને ઓરસ AU બરાબર છે આની માટે ઉદાહરણ લઈએ તો અનુ છે 63.5 છે અનુ છે 197 છે તો સિલ્વરનો કેટલો હશે એ શોધવાનું છે તો શું કરીશું આપણે તો અહીં કરીશું 63.5 + 197/2
બરાબર આમ કરવાથી આપણને મળશે 130.25 મળશે આપણને મળશે એક્ઝેક્ટ 130.25 એટલે આપણે એમ કહીશું કે આનો કેલો 130.25 છે જે ખોટો છે ખરેખર સિલ્વરનો 130.25 નથી પણ સિલ્વરનો 108 પરમાણુ ભાર છે એટલે અહીંયા જોઈએ તો ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો માટે ડોબ્રેનનો ત્રિપુટીનો નિયમ શું બને છે અહીંયા ખોટો સાબિત થાય છે એ આ સમજૂતી ક્યારે આપી તો જ્યારે આ ડોબ્રેન ત્રિપુટી નિયમ બહુ શરૂઆતમાં આપે તેણે બરાબર ત્યાર પછી ઘણા વર્ષ પછી સમજની આ સમજૂતી મેળવવામાં આવી અને સદર ખ્યાલ મેળવવામાં આવ્યો અને બધા અલગ અલગ તત્વો માટે સંશોધન કરવામાં આવ્યું જોવામાં આવ્યું નક્કી કરવામાં આવ્યું પછી ખબર પડી કે ડોબ્રેન ત્રિપુટી નિયમ બધાને લાગુ નથી પડતો માત્ર ડી અને એફ વિભાગ માટે નિયમ કેવો બને છે ખોટો સાબિત થાય છે તો મિત્રો આશા રાખું છું કે તમને થોડું ઘણું સમજાવ્યું હશે બરાબર નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું ત્યારે આપણે એક નવા સાયન્ટિસ્ટ સાથે મળીશું આપણે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ જય હિન્દ જય ભારત